भारत हवे विश्वनो सौथी मोटो हथियार अने रक्षा उपकरणों आयात करनारो देश बनी गयो छे। भारत अत्यार सुधी देश में डिफेन्स इंडस्ट्री विकसित नथी करी शक्यु, जेथी हथियारों माटे तने बीजा देशों पर निर्भर रहेवू पड़े छे। 2013-2017 सुधी विश्वना देशों द्वारा आयात करायेला कुल हथियारों 12% हिस्सो मात्र भारतनो छे। देश में रक्षा उपकरणों निर्माण नहीं करी शकवाना कारणे भारतीय सेना ने सैन्य उपकरणों अने हथियारों माटे अन्य देशों पर निर्भर रहेवू पड़े छे। तेवामां इंटरनेशनल आर्म्स ट्रांसफर्से हाल में ज एक डेटा रिलीज कर्यो छे, जे अनुसार भारत द्वारा हथियारों की खरीदी में 24% की वृद्धि थई छे। 2008-2013 की तुलना में भारत में 2013-2017 में 24% हथियारों वधु खरीदाया छे। भारत बाद आ यादी में साउदी अरेबिया, इजिप्त, यूएई, चीन, ऑस्ट्रेलिया, अल्जीरिया, इराक, पाकिस्तान अने इंडोनेशिया छे। 2013-2017 नी वच्चे भारते हथियारों नी कुल खरीदी माथी 62% मात्र रशिया पासे थी खरीद्या छे, जे बाद 15% हथियार अमेरिका अने 11% हथियार इजरायल पासे थी खरीद्या छे। નેપાળના કાઠમંડુમાં થયેલા પ્લેન ક્રેશમાં 50 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે બાંગ્લાદેશની યુએસ બાંગ્લા એરલાઇન વિમાન ક્રેશ થયું હતું। અત્યાર સુધીમાં વિમાનના કાટમાળમાંથી કેટલાક શબને બહાર કાઢવામાં આવ્યા છે। સૂત્રોનું માનીએ તો વિમાનની દુર્ઘટના બાદ કાટમાળમાંથી પૂરી રીતે સળગી ગયેલી અવસ્થામાં મળ્યા છે। વિમાનમાં 67 યાત્રીઓ સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બર પણ હતા। દુર્ઘટનાનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું, જો કે વિમાનમાં કોઈ તકનીકી ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિમાન ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી। રાજકોટના થોરાડા પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આરોપીએ ઘરની દિવાલમાં 56 બોટલ દારૂ રાખ્યો હતો। પોલીસને બાતમી મળતા પોલીસે દિવાલમાં બાકોરૂ પાડી દારૂની 56 બોટલ કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી છે। અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં એક તેજ ગતિએ દોડી રહેલી બાઇક સ્લીપ થતાં બાઇક ચાલકનું મોત નિપજ્યું છે। કાલુપુર વિસ્તારમાં રહેતો યુવાન સલમાન અરબ મોટરસાઇકલ લઈને તેજ ગતિએ પસાર થઈ રહ્યો હતો। આ દરમિયાન બાઇક અચાનક સ્લીપ થઈ જતા સલમાન ગંભીર રીતે ઘવાયો હતો। ઇજાગ્રસ્ત સલમાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે। અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી ચાલુ કરી છે। સમાચાર સતતમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। મને આપશો રજા, નમસ્કાર।